હે ગાઈઝ, વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું બ્રિજીસ કે બ્રિજીસ કયા કયા પ્રકારના હોય છે, અને એસી હોય છે, કેટલા ડીસી હોય છે, અને શું મેસર કરવા યુઝ થાય છે. સૌ પ્રથમ આજે આપણે ડીસી બ્રિજ જોઈશું અને બે એસી બ્રિજ જોઈશું. સૌ પ્રથમ ડીસી બ્રિજની વાત કરીએ. એક ડીસી બ્રિજ છે, તેનું જેનું નામ વિસ્ટમ બ્રિજ છે. મેઇનલી ત્રણ બ્રિજ છે, પણ આજે આનું ડેરિવેશન આપણે શીખીશું. વિસ્ટમ બ્રિજ કે જે રેઝિસ્ટન્સ માપવા માટે યુઝ થાય છે, કે રેઝિસ્ટન્સ તો વોલ્ટેજ. જ્યારે રેઝિસ્ટન્સ માપવા માટે યુઝ થાય છે તો એ નલ ડિફ્લેક્શનના સિદ્ધાંત ઉપર વર્ક કરે છે, કે જ્યારે અહીંયાથી કરંટ પાસ થાય છે, જ્યારે અહીંયા પ્લસમાંથી કરંટ પાસ થાય છે આઈ પ્રકાર આઈનો, તો એના બે ભાગ પડે છે, આઈ વન અને આઈ ટુ. જ્યારે આઈ વન કરંટ પી ના અંદર થઈ અને જાય છે આઈ થ્રીમાં, અને અહીંયા છે સીમાં, એવી રીતે જ આઈ ટુમાંથી પસાર થઈને આઈ ફોર અને ધેન સીમાં. તો સૌ પ્રથમ આ બંને, જ્યારે આપણે કોઈ બી નું રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો અહીંયા સપોઝ કે આપણે એસનું રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે, આ ત્રણને વેરિયેબલ રાખેલા છે કે જેનાથી આ એસનું રેઝિસ્ટન્સ આપણે ઇઝીલી મેળવી શકીએ. જ્યારે અહીંયાથી કરંટ પાસ થશે ત્યારે વિથ ધ હેલ્પ ઓફ આ ત્રણ વેરિયેબલ રેઝિસ્ટન્સ આપણે રેઝિસ્ટન્સ વેરી કરીશું, અને જે ગેલ્વેનોમીટરનું છે એનું ડિફ્લેક્શન નલ લઈશું, એટલે કે ઝીરો. આ જે ગેલ્વેનોમીટરનો સ્કેલ હશે એનું ડિફ્લેક્શન ઝીરો લઈશું. જ્યારે આઈ વનમાંથી જ્યારે એબીમાંથી કરંટ પાસ થશે અને બીસીમાં જશે એ કરંટ, અને જ્યારે એડીમાંથી અને ડીસીમાંથી કરંટ જતો હશે એ બંને ઇક્વલ થશે, કારણ કે અહીંયા ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન ઝીરો થશે, એટલે આ એબીસી ઇઝ ઇક્વલ ટુ એડીસી કહી શકીએ. એવી રીતે જ આપણે વિથ ધ યુઝ ઓફ ઓમ્સ લો આપણે એને ફોર્મ્યુલા નીકાળીશું, વીએડી ઇઝ ઇક્વલ ટુ વીએબી ઇઝ ઇક્વલ ટુ વીએડી. વીએબી અને વીએડી આપણે શોધવાનું છે. જ્યારે વીએડીની વાત કરીએ, વીએબી વીએબીમાંથી કેટલો કરંટ પસાર થાય છે, આઈ વન જેટલો, એટલે આને આપણે નામ આપીશું આઈ વન પી, અને વીએડીમાંથી પાસ થાય છે આઈ ટુ આર. આર છે ને અહીંયા રેઝિસ્ટન્સ, અને અહીંયા પી છે, આઈ ટુ આર જેટલો કરંટ પાસ થાય છે. એવી રીતે આ બંને ઇક્વેશનને આ બંનેની વેલ્યુમાં ફૂટ કરીશું, એટલે અહીંયા મળશે આઈ વન પી ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ આર બાય યુઝિંગ ઓમ્સ લો. જ્યારે અહીંયા આઈ વનના અંદર કેટલો કરંટ પસાર થતો હશે વિથ હેલ્પ ઓફ વોલ્ટેજ રૂલ, કે અહીંયાથી ઈ નામની બેટરી છે અપોન પી પ્લસ ક્યુ રેઝિસ્ટન્સનો સરવાળો થશે, ઈ અપોન પી પ્લસ ક્યુ આઈ વન ઇઝ ઇક્વલ ટુ, અને આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન આર પ્લસ એસ. આ બંનેને જ્યારે વેલ્યુ મૂકીશું તો ઈ અપોન પી પ્લસ ક્યુ ઇન્ટુ પ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન આર પ્લસ એસ ઇન્ટુ આર. અહીંયાથી ઈ આ કટ કરી દઈશું, તો એક્ટિવ દેન પી અપોન પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર અપોન આર પ્લસ એસ. એના પછી એ જ્યારે મળશે ઇક્વેશન, એ ઇક્વેશનનું સોલ્યુશન કરવા પીને અહીંયા ગુણશું અને આરને અહીંયા ગુણશું, એટલે આ પ્રકારનું આપણને ઇક્વેશન મળશે. એને પીને આર સાથે ગુણાકાર કરવાનું અને પીને એસ સાથે, તો પી આર પ્લસ પી એસ, એવી રીતે જ પી આર પ્લસ પી આર ક્યુબ અહીંયા મળશે. અહીંયા પી આર પી આર કોમન છે એટલે કટ થઈ જશે, એવી રીતે અહીંયા મળશે પી એસ ઇક્વલ ટુ આર ક્યુબ. જ્યારે આપણે એસનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે એટલે એસને કરતા બનાવીશું, અને પી ક્યુ અપોન પી નીચે આવી જશે, એટલે સોલ્યુશન થઈ ગયું. આ પતી ગયો ડીસી બ્રિજ. હવે આપણે એસી બ્રિજનું કેલ્ક્યુલેશન કરીશું, ડેરિવેશન કરીશું. એસી બ્રિજ કે જે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ મેઝર કરવા માટે યુઝ થાય છે, તેના અંદર મેઇનલી એક ઇક્વેશન છે જે તમારે એસી બ્રિજના મોસ્ટલીના અંદર એક આવતું હશે, ઝેડ વન ઝેડ ફોર ઇઝિકલ ટુ ઝેડ ટુ ઝેડ થ્રી. આ વસ્તુ તમારે યાદ રાખી દેવાની છે. સૌ પ્રથમ બ્રિજનું આપણે કન્સ્ટ્રક્શન જોઈશું.
ग्रिड नो कंस्ट्रक्शन z1 z2 z3 z4 આ ચારે એઝ વિસ્ટમ બ્રિજ જો એવી રીતે લગાવેલા છે. અહીંયા વચ્ચે બી આપણે કેલ્વનોમીટર જ મૂકેલું છે, બટ ખાલી આના અંદર ચેન્જ એટલો આવશે એટલે આપણે ઇમ્પિડન્સ લઈએ છીએ. તો આપણે સ્ટાર્ટ કરીશું. વી એ ડી અહીંયાથી આઈ જેટલો કરંટ પાસ થાય છે, અહીંયાથી આઈ જેટલો પાસ થાય છે, અહીંયા આવીને આઈ ટુ થઈ જાય છે. આઈ ટુ ઇક્વલ ટુ આઈ વન આપણે કહી શકીએ છીએ. અહીંયા ઝેડ ટુ એટલે ઝેડ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝેડ ટુ. ઓકે, ધેન આપણે વી એ ડી અહીંયા બી આનો પોટેન્શિયલ ડિફરન્સ અને આનો પોટેન્શિયલ ડિફરન્સ ઇક્વલ થશે એટલે આનું ડિફ્લેક્શન ઝીરો થશે. એટલે ઝેડ વન આઈ વન એટલે આનું બનશે વી એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ વન ઝેડ વન. તેના અંદર આઈ વન આર વન હતું, અહીંયા હતું અહીંયા આવશે આઈ વન ઝેડ વન. એવી રીતે જ આઈ ટુ ઝેડ ટુ મળી. એવી રીતે ઝેડ વન એટલે શું? ઝેડ વન એટલે ઇમ્પિડન્સ, એટલે વી અપોન વોલ્ટેજ ડિવાઈડર રૂલના હિસાબથી વી અપોન ઝેડ વન પ્લસ ઝેડ થ્રી. એવી રીતે જ ઝેડ ટુ ઇઝ ઇક્વલ ટુ વી અપોન ઝેડ ટુ પ્લસ ઝેડ થ્રી. એટલે તેનું ઇક્વેશન મળશે. એના પછી જે પહેલાં જે વેલ્યુ મળી હતી ઝેડ વન ઝેડ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝેડ ટુ ઝેડ થ્રી, બસ ખાલી એના અંદર આપણે વેલ્યુ પુટ. તો જે આપણને વી અપોન ઝેડ વન પ્લસ ઝેડ થ્રી મળ્યું, બસ એને અને વી બંને ઇક્વલ છે એટલે વી કટ થઈ જશે. એટલે ઝેડ વન અપોન ઝેડ વન પ્લસ ઝેડ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝેડ ટુ અપોન ઝેડ ટુ પ્લસ ઝેડ ફોર. અહીંયા મળ્યું, બસ પહેલાંના જેમ બસ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે. અને જ્યારે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશું એટલે આવું ઇક્વેશન મળશે, ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ પ્લસ ઝેડ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝેડ ટુ ઇન્ટુ ઝેડ વન પ્લસ ઝેડ થ્રી. આને બી અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરો, આને બી અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરો. ઝેડ વન ઝેડ ટુ પ્લસ ઝેડ વન ઝેડ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝેડ વન ઝેડ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ટુ ઝેડ થ્રી. ઇક્વેશન મળશે ઝેડ વન ઝેડ ટુ, ઝેડ વન ઝેડ ટુ કટ, ઝેડ વન ઝેડ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝેડ ટુ ઝેડ થ્રી. આ રહ્યું એનું ડેરિવેશન. હવે જે થર્ડ એન્ડ લાસ્ટ બ્રિજ આપણે ભણીશું એ છે ડિસાઉટી બ્રિજ. કેપેસિટન્સ મેઇનલી કેપેસિટન્સની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે યુઝ કરવામાં આવે છે. અહીંયા સી વનની વેલ્યુ કાં તો સી ટુની વેલ્યુ આપણે જો ફાઇન્ડ કરવું હોય તેના માટે આપણે ડિસાઉટી બ્રિજનો યુઝ કરીશું. જોઈ શકો છો કે આના અંદર બસ એ જ કન્સ્ટ્રક્શન છે, બસ ચાર ટર્મિનલ છે. પણ આના અંદર ફરક એટલો છે કે જ્યાં રેઝિસ્ટન્સ ઇમ્પિડન્સના બદલે અહીંયા કેપેસિટર લગાવેલા છે કે જેનાથી આપણે કોઈ બી એકનો કેપેસિટરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અને બે વેરિયેબલ રેઝિસ્ટન્સ લગાવેલા છે. તો અહીંયા બી એક કેપેસિટર વેરિયેબલ આવશે કે જેનાથી આપણે આની વેલ્યુ કાં તો સી ટુની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. જ્યારે મેં તમને પહેલાં બી કીધું હતું કે ઝેડ વન ઝેડ ફોર યુ ઝેડ ટુ ઝેડ થ્રી, આ ઇક્વેશન તમે યાદ જ રાખી દેજો. એસી બ્રિજમાં ઇક્વેશનથી જ તમારો સોલ્યુશન થશે, ડિફરન્શિએશન થશે. સૌ પ્રથમ આપણે ઝેડ વનની વાત કરીએ. ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ વન અપોન જે ઓમેગા સી વન. એક્સએલ લખી શકીએ છીએ, એક્સએલ ઇક્વલ ટુ વન અપોન ઓમેગા સી વન. પછી ઝેડ ટુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન જે ઓમેગા સી ટુ. વન અપોન એક્સએલ સી ટુ લખી એક્સએલ લખીએ છીએ, એક્સી લખીએ છીએ એના બદલે વન અપોન જે ઓમેગા સી ટુ. ઝેડ થ્રી ઇઝ ઇક્વલ ટુ આર થ્રી અને ઝેડ ફોર ઇઝ ઇક્વલ ટુ આર ફોર. ઓકે, એન બસ હવે આર ઝેડ વનની વેલ્યુ અહીંયા, ઝેડ ફોરની વેલ્યુ અહીંયા, ઝેડ ટુની વેલ્યુ અહીંયા અને ઝેડ થ્રીની વેલ્યુ અહીંયા. બસ ખાલી વેલ્યુ પુટ કરવાની છે. જોઈ શકો છો મેં અહીંયા વેલ્યુ પુટ કરી છે ઝેડ વનની. તો વન અપોન જે ઓમેગા સી વન ઝેડ ફોરની આર ફોર, વન અપોન જે ઓમેગા સી ટુ આર થ્રી. ઓકે, ધેન વન અપોન આપણે સી વનનું કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું છે એટલે આને કરતા બનાવીએ છીએ. એટલે આ જશે આર ફોર અને નીચે, આર ફોર નીચે આવ્યું એટલે જે ઓમેગા સી ટુ છે ડિવાઈડ રૂલના હિસાબથી અહીંયા નીચે આવી જશે. નીચે આવી ગયું એટલે આનું ઇક્વેશન થઈ ગયું આર થ્રી અપોન જે ઓમેગા સી ટુ આર ફોર. જે ઓમેગા જે ઓમેગા કટ થઈ જશે, વન અપોન સી વન ઇઝ ઇક્વલ ટુ આર થ્રી અપોન સી ટુ સી આર ફોર. બસ સી વનને કરતા બનાવવાનું છે એટલે સી વનને કરતા બનાવી દો એટલે આનું ઊંધું થઈ જશે સી ટુ આર ફોર અપોન આર થ્રી. થેન્ક યુ ગેસ ફોર વોચિંગ ધીસ વિડીયો. હવે નેક્સ્ટ બ્રિજિસ જે છે એનું કેલ્ક્યુલેશન થોડું મોટું હશે એટલે હું સેપરેટલી મૂકીશ.